ગુજરાતના પછાત ગણાતા એવા દાંતા તાલુકામાં આવેલ અંબાજી ગામમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં થતા ઓપરેશન અને અદ્યતન સુવિધાને લઈ દાંતા તાલુકાના રહેવાસીઓમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ. શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું શક્તિપીઠ યાત્રાધામ અંબાજીના ધામને ગુજરાતમાં નહીં પણ વિશ્વના સુપ્રસિદ્ધ ધામ તરીકે ગણના થાય છે ત્યારે આ ગામમાં આવેલા આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં થતા ઓપરેશન અને અદ્યતન સુવિધાને લઈને અંબાજી ગામ અને દાંતા તાલુકાના રહેવાસીઓમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. ગુજરાતના પસાત અને આંતરિયાળ ગણાતો એવો આ દાંતા તાલુકામાં આવ્યું ઓપરેશન સર્જનના ઓપરેશન અને ઓર્થોપેડિક ઓપરેશન ધરાવતી આ એકમાત્ર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કે જે આખા બનાસકાંઠા જિલ્લામાં કોઈ જ ગવર્મેન્ટ હોસ્પિટલ નથી કે જ્યાં ઓર્થોપેડિક ઓપરેશન થતા હશે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ગામમાં આવેલ એકમાત્ર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ કે જ ઓર્થોપેડિક ઓપરેશન સર્જનના ઓપરેશન અને હાલમાં કોઈ ઓપરેશન પણ શરૂ થાય છે. બનાસકાંઠામાં જિલ્લાના સેવારાનો વિસ્તાર છે, તેમ છતાંય બનાસકાંઠા જિલ્લાના પછાત ગણાતા એવા દાંતા તાલુકામાં આવેલ તમામ હોસ્પિટલ પૈકી એકમાત્ર અદ્યતન સુવિધા ધરાવતી એવી હોસ્પિટલ અંબાજી ખાતે આવેલી છે કે જ્યાં ઓર્થોપેડિક સર્જન વગેરે જેવા ઓપરેશન ગવર્મેન્ટના ખર્ચે થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારથી આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ સરકાર હસ્તક થઈ છે ત્યારથી આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ઘણા સુધારાઓ પણ આવ્યા છે. આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં એએચ તરીકે ફરજ બજાવતા મયુરભાઈ ચૌધરી જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યારથી આ હોસ્પિટલ રાજ્ય સરકાર સંચાલિત બની છે ત્યારથી આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન હાલમાં આઈ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યા છે અને ગત મહિનામાં ઓર્થોપેડિક 47 અને સર્જનના 30 એમ કુલ 80 જેવા ઓપરેશનના આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા છે. દાંતા તાલુકા એ અંતરિયાળ વિસ્તાર છે અને આ એક પછાત ગણાતો એવો તાલુકો છે, ત્યારે આ અંતરિયાળ વિસ્તારમાં આવેલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા ઓપરેશન અને સારવારને લઈને અંબાજી ગામ અને દાંતા તાલુકાના વિસ્તારના રહેવાસીઓમાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી. લક્ષ્મણ ઠાકોર, ZS TV, અંબાજી. સરકાર હસ્તક શરૂઆત કરવામાં આવી કે જેની અંદર અત્યારમાં લગભગ છેલ્લા એકાદ બે વર્ષથી રોજના 300 જેટલા દર્દીઓ રોજે રોજ એનો લાભ લઈ રહ્યા છે, તેમજ રોજના 50 જેટલા દર્દીઓ અહીંયા દાખલ રહે છે અને પણ અમને સારવાર અપાઈ રહી છે. તેમજ અત્રેની હોસ્પિટલ ખાતે જનરલ સર્જન, આંખના સર્જન તેમજ ઓર્થોપેડિકની પણ જગ્યા ભરેલી છે, તો જેના કારણે પહેલાં જે અવગણ પડતી હતી એના ધોરણે અત્યારે આપણે જોઈએ તો ઓર્થોપેડિક દ્વારા 50 ઓપરેશન ગયા 8 મહિનામાં કરેલ છે, જનરલ સર્જને પણ અહીંયા 30 ઓપરેશન કરેલ છે અને હમણાં જ અમે અહીંયા આંખને સર્જનની જગ્યા ભરેલ હોવાથી આંખની ઉટી પણ અહીંયા શરૂ કરેલ છે કે જેનો પણ અત્યારે એની જે લોકલ પબ્લિક છે એ લાભ લઈ રહી છે. તો એના આ હોસ્પિટલ બનવાના કારણે અહીંના લોકલ લગ્નને ઘણો બધો ફાયદો થયો.